તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે। અત્યાર સુધી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની બે રીતો, આલેખની રીત અને આદેશની રીતનો અભ્યાસ કર્યો। આગળ વધતા આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલતા એક બીજી બીજગણિતીય રીત, જેને લોપની રીત કહે છે, જેનો અભ્યાસ કરીશું। આવો એકવાર ફરીથી રાહુલ દ્વારા બનાવેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને જોઈએ। આજે આપણે આઈસ્ક્રીમ અને ફુગ્ગાઓની સંખ્યા લોપની રીત દ્વારા જાણીને રાહુલની મદદ કરીશું। સૌથી પહેલા બંને સમીકરણના કોઈ એક ચલ x અથવા વાયના સંખ્યાત્મક સ્વરૂપને સમાન કરીએ। આવું કરવા માટે કોઈ એક સમીકરણ જે અનુકૂળ હોય અથવા બંને સમીકરણને ઉપર્યુક્ત શૂન્ય સિવાય અચળથી ગુણાકાર કરીને એકબીજામાં ઉમેરીએ અથવા એકને બીજાથી ઓછું કરીએ। તમે જોઈ શકો છો કે અહીં સમીકરણ એકનો ગુણાકાર કરવો અનુકૂળ હશે, કારણ કે સમીકરણ એકમાં બંને ચલોનો સહગુણક એક છે, જે ગુણાકારની પ્રક્રિયા સરળ કરી દે છે। સમીકરણ બેમાં એક્સનો સહગુણક ત્રણ છે, એટલે બંને સમીકરણમાં ચલ એક્સને સંખ્યાત્મક સ્વરૂપે સમાન કરવા માટે સમીકરણ એકનો ત્રણ વડે ગુણાકાર કરીએ। શું તમે સમીકરણ એકનો ત્રણ વડે ગુણાકાર કરી શકો છો? શાબાશ, ત્રણ વડે ગુણાકાર કરવાથી આપણને 3x + 3y = 57 મળે છે, જેને આપણે સમીકરણ 3 કહીએ છીએ। હવે ચલ x ને લોપ કરવા માટે સમીકરણ 3 ને સમીકરણ 2 માંથી બાદ કરી શકીએ છીએ। શું તમે જણાવી શકો છો કે આપણે અહીં સમીકરણની બાદબાકી કેમ કરી છે? એકદમ સાચું, જો લોપ કરવા વાળા ચલના બંને સમીકરણમાં ચિહ્ન સમાન એટલે કે ધન અથવા ઋણ હોય તો આપણે એક સમીકરણમાંથી બીજા સમીકરણને બાદ કરીએ છીએ, અને જો ચિહ્ન અલગ અલગ છે તો બંને સમીકરણોને ઉમેરીએ છીએ। ઉમેરવા અથવા બાદ કર્યા પછી આપણને એક ચલમાં એક સુરેખ સમીકરણ યુગ્મ મળી જાય છે। હવે આગળ ઉકેલતા y = 12 મળે છે। હવે વાયની આ કિંમતને કોઈ પણ સમીકરણ જે અનુકૂળ હોય તેમાં મૂકીએ છીએ। આવો આપણે વાયની આ કિંમતને સમીકરણ એકમાં મૂકીએ, જેને આગળ ઉકેલતા x = 7 મળે છે। તેથી રાહુલે 7 ફુગ્ગાઓ અને 12 આઈસ્ક્રીમ ખરીદી હતી। અહીં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવા માટે એક ચલનો લોપ કરીને બીજા ચલમાં એક સુરેખ સમીકરણ યુગ્મ મેળવ્યું, એટલે આ રીતને લોપની રીત કહેવામાં આવે છે। આજે આ વિડિયોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની લોપની રીત સોપાન પ્રમાણે અભ્યાસ કર્યો। આગળના વિડિયોમાં આપણે લોપની રીત આધારિત કેટલાક ઉદાહરણ જોઈશું।